વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય ગુજરાતી 2 જોવાના છીએ, જેમાં વ્યાકરણ જોઈશું અને ગુજરાતી 2 વ્યાકરણ જે પાઠ પ્રમાણે જે વ્યાકરણ જે છે એ એમાં પાઠ 11 અને 12 નું જે વ્યાકરણ જે છે એ પાઠ 11 અને 12 નું વ્યાકરણ લખાવી દીધેલું છે, સમજાવી દીધેલું છે. આજે આપણે પાઠ 13 નું વ્યાકરણ જોઈશું. પાઠ 13 જે ગુજરાતી વનમાં ચાલી ગયો છે, બરોબર, કાવ્ય છે. શરૂઆત કરીએ એટલે અહીંયા કાવ્ય 13 જે છે ગુજરાતી વનમાં ચાલી ગયેલું છે એનું વ્યાકરણ આજે આપણે જોવાના છીએ. તો તમારી નોટમાં પણ ઉપલબ્ધ વ્યાકરણ પાઠ 13. તો સૌથી પહેલા આપણે સમાનાર્થી શબ્દ જે છે એ જોઈશું. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે ખુશી, અહીંયા સાંભળી લો, ચાલુ વિડીયો છે, જેને ના ભણવું હોય ને બહાર જતા રહે છે, ભણવું હોય તો જ અહીંયા બેસજો, ભલે આ વિડીયોમાં આવતું હોય એટલે મેમ જોડે જાય તો ખાવા પડશે. પછી ગણગણ અવાજ છે ને થાય છે અહીંયા. ચાલો વિડીયો બહાર બેસાડી દઈશ એમને. ખુશી, ખુશી શબ્દનો સમાનાર્થી છે આનંદ. ત્યાર પછી બીજો છે સમાનાર્થી શરૂઆત. ત્યાર પછી છે દુઃખ, દુઃખ શબ્દનો સમાનાર્થી છે આપત્તિ. દુઃખ શબ્દનો સમાનાર્થી આપત્તિ. ત્યાર પછી છે મહેકતું. મહેકતું શબ્દનો સમાનાર્થી છે સુવાસિત. મહેકતું, તો મહેકતું શબ્દનો સમાનાર્થી છે સુવાસિત. ત્યાર પછી છે દોસ્ત. દોસ્ત શબ્દનો સમાનાર્થી મિત્ર. ત્યાર પછી છે સવાયું. સવાયુ શબ્દનો સમાનાર્થી ચડિયાતું. ત્યાર પછી છે માત. માત, માત શબ્દનો સમાનાર્થી છે પરાજિત.
સમાનાર્થી છે પરાજિત, ત્યાર પછી છે રડિયાત, રડિયાત એટલે સુંદર, એના પછી છે સોગાત, કિંમતી ભેટ, સોગાત તો સોગાત શબ્દનો સમાનાર્થી છે કિંમતી ભેટ, બરોબર. અહીંયા આપણે આ સમાનાર્થી શબ્દ જોયા, ફરીથી એકવાર જોઈ લઈએ. ખુશી, ખુશી શબ્દનો સમાનાર્થી છે આનંદ. ત્યાર પછી છે શરૂઆત, શરૂઆત શબ્દનો સમાનાર્થી છે આરંભ. એ પછી છે દુઃખ, દુઃખ શબ્દનો સમાનાર્થી છે આપત્તિ. એના પછી છે મહેકતું, મહેકતું શબ્દનો સમાનાર્થી છે સુવાસિત. એ પછી છે દોસ્ત, દોસ્ત શબ્દનો સમાનાર્થી મિત્ર. સવાયુ, સવાયુ શબ્દનો સમાનાર્થી છે ચડિયાતું. એ પછી છે માત, માત શબ્દનો સમાનાર્થી છે પરાજિત. આઠ નંબર છે રડિયાત, રડિયાત શબ્દનો સમાનાર્થી છે સુંદર. અને ત્યાર પછી છે સોગાત, સોગાત શબ્દનો સમાનાર્થી છે કિંમતી ભેટ. આગળ વિરોધાર્થી શબ્દ જોઈશું. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો લખો. વિરોધી શબ્દમાં પહેલું છે ખુશી, ચોકડીને નિશાની કરજો વચ્ચે. ખુશી, ખુશી શબ્દનો વિરોધાર્થી છે નાખુશી. ખુશી શબ્દનો વિરોધાર્થી છે નાખુશી. ત્યાર પછી છે દુઃખ, દુઃખ શબ્દનો વિરોધાર્થી છે સુખ. અંદર, અંદર શબ્દનો વિરોધાર્થી બહાર. શરૂઆત, શરૂઆત શબ્દનો વિરોધાર્થી છે અન. શરૂઆત તો કે છે અન. સ્વચ્છ, સ્વચ્છ શબ્દનો વિરોધાર્થી છે મેલું. ત્યાર પછી છે કાલ, એનો વિરોધાર્થી છે આજ. જો વિરોધાર્થી શબ્દ પહેલો છે ખુશી, ખુશી શબ્દનો વિરોધાર્થી છે નાખુશી. ત્યાર પછી દુઃખ, દુઃખ શબ્દનો વિરોધાર્થી છે સુખ. અંદર, અંદર શબ્દનો વિરોધાર્થી બહાર. ત્યાર પછી શરૂઆત, શરૂઆત શબ્દનો વિરોધાર્થી છે અંત. પાંચ નંબર છે સ્વચ્છ, સ્વચ્છ શબ્દનો વિરોધાર્થી મેલું. અને કાલ, કાલ શબ્દનો વિરોધાર્થી છે આજ.
પછી છે નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે. સુંદર, સૌથી, સવાયુ, સોગાત, શરૂઆત અને આ શબ્દોને આપણે શબ્દકોષના ક્રમમાં ઉઠાવવાના છે. તો પહેલું છે સુંદર, સૌથી, સવાયુ, સોગાત, શરૂઆત અને સ્વચ્છ. તો સૌથી પહેલો કયો શબ્દમાં આવશે? તો કે છે શરૂઆત જે છે એ શરૂઆત શબ્દ પહેલા આવશે. શરૂઆત, ત્યાર પછી છે સવાયુ, ત્યાર પછી છે સુંદર, શરૂઆત, સવાયુ, સુંદર, સોગાત, સૌથી. બધા શબ્દ સપ્રમાણે હોય તો આપણે બારાક્ષરી પ્રમાણે જોવાના હોય છે. અને છેલ્લે આવશે સ્વચ્છ. જોઈ લો, પહેલું છે શરૂઆત, ત્યાર પછી સવાયુ, સુંદર, સોગાત, સૌથી અને સ્વચ્છ. અહીંયા આપણે આ પાઠ 13 જે છે એમાં પાઠ 13ના વ્યાકરણમાં ખાલી સમાનાર્થી, વિરોધી અને શબ્દકોષના ક્રમમાં આ ત્રણ જ વસ્તુ એ આપણે જોઈ લીધું છે. બરોબર, એટલે આપણે અહીંયા પાઠ 13નું જે વ્યાકરણ જે છે એ પૂરું થઈ ગયું. ગુજરાતી બેમાં આપણે નિબંધ જે છે એ નિબંધ જોઈશું. આપણે આગળ પત્ર લેખન પણ જોઈ ગયા છીએ કે કઈ રીતે પત્ર લેખન લખાય. તમને વિષય ઉપર પત્ર લેખન લખવા પણ હોમવર્કમાં આપેલો હતો. વિચાર વિસ્તાર પણ આપણે જોઈ ગયા છીએ. આજે આપણે નિબંધ જોઈશું. તો અહીંયા નિબંધ હું તમને સમજાવી દઈશ. બરોબર, તો દરેક જણાએ સાંભળવાનું છે અને પછી તમારે તમારી રીતે એ નિબંધ લખવાનો રહેશે. અહીંયા એકવાર તમને સમજાવીશ કે જ્યારે પણ નિબંધ લખીએ છીએ તો નિબંધ એ ગોખવાનો હોતો નથી, પણ કઈ રીતે લખાય છે એ અહીંયા તમને હું કહીશ. બરોબર, તો અહીંયા નિબંધ આપણે લખવાનો છે શિયાળાની સવાર. શિયાળાની સવાર એ નિબંધ હું તમને અહીંયા સમજાવું છું. કોઈએ અત્યારે કશું લખવાનું નથી. બરોબર, અહીંયા સમજાવું છું એ તમારે સમજવાનું છે. તો જ્યારે પણ કોઈ પણ વિષય ઉપર આપણે સૌથી પહેલાં તો નિબંધ લખીએ છીએ ત્યારે આપણે એ વિષયને અનુરૂપ મુદ્દા તૈયાર કરતા હોઈએ છીએ.
કોઈ પણ વિષય હોય છે તો એ વિષયને અનુરૂપ આપણે સૌથી પહેલા મુદ્દા લખવાના રહેશે. ત્યાર પછી જે પણ અહીંયા લખવામાં આવે છે મુદ્દાઓ જે પણ અલગ આપણે લખ્યા હોય છે એ પ્રમાણે આપણે એક જ ફકરામાં આપણે એ નિબંધ લખી કાઢવાનો હોતો નથી. આપણે બે ત્રણ ફકરાઓ પાડીને એનો નિબંધ પણ લખવાનો રહેશે. નિબંધની જે શરૂઆત હોય છે એ શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ. એટલે કે એ વિષયને અનુરૂપ જ આપણે લખવાનું હોય છે. બીજું બિનજરૂરી વધારાનું જે પણ હોય છે લખાણ લખવાનું હોતું નથી. પેજ ભરવાથી કંઈ માર્ક્સ મળતા હોતા નથી. પણ એ વિષયને અનુરૂપ તમે કેવું લખાણ તમારું છે એટલે તમારું લખાણ એ આકર્ષક હોવું જોઈએ અને વિષયને અનુરૂપ એટલે કે વિષયલક્ષી એ હોવું જોઈએ. એટલે પહેલાં તો મુદ્દા તૈયાર કરી દેવાના અને પછી મુદ્દાને અનુરૂપ આપણે બે ત્રણ ફકરા પાડીને નિબંધ લખવાનો છે. નિબંધ ક્યારેય ગોખવાનો હોતો નથી. નિબંધ હંમેશા મૌલિક જ લખવાનો હોય છે. એટલે નિબંધમાં આપણે બે એક જ ફકરામાં ક્યારેય પૂરો કરી દેશું નહીં. બરાબર, બે ત્રણ ફકરા પાડીને જ નિબંધ લખવાનો છે. જ્યાં જ્યાં આપણને જરૂર જણાય છે ત્યાં આપણે કહેવતો સુભાષિતોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે જે પણ કહેવતો હોય સુભાષિતો હોય એ વિષયને અનુરૂપ આપણે અંદર લખી શકીએ છીએ અને પછી એમાં એના ઉપર બે ત્રણ લીટી પણ લખી શકીએ છીએ. નિબંધમાં બિનજરૂરી લાંબુ લખાણ લખવાનું હોતું નથી. લાંબુ લખાણ લખવાનું નહીં. બરાબર, નિબંધમાં ક્યારેય બિનજરૂરી વધારાનું લખાણ નહીં લખવાનું. પછી જે વ્યાકરણની દ્રષ્ટિએ આપણી જે ભાષા હોય છે ગુજરાતી વિષય છે એટલે વ્યાકરણની દ્રષ્ટિએ જે આપણી ભાષા હોય છે એ આપણું ઉચ્ચારણ પણ સ્પષ્ટ હોવું જોઈએ. તમે તમારી રીતે જે બોલતા હોય એ પ્રમાણે પછી અંદર લખવાનું ના હોય. તમારું જે પણ ઉચ્ચારણ હોય છે એ સ્પષ્ટ હોવું જોઈએ. જે પણ લખાણ લખો છો એમાં તમે ખ્યાલ આવવો જોઈએ વાંચતાની સાથે જ કે આ શું તમારું લખાણ લખેલું છે. જોડણી અને વિરામ ચિહ્નો આ ખાસ જોવાનું છે કે જ્યારે પણ લખો છો ત્યારે જોડણીની ભૂલો ખાસ થાય છે તો જોડણીની ભૂલો ના થવી જોઈએ. લખ્યા પછી વાંચનની ટેવ પાડવાની છે. એકવાર આપણે નિબંધ જે પણ લખ્યો છે એ પછી વાંચી જવાનો જેથી કરીને આપણે જે પણ ભૂલો હોય છે એ ભૂલો સમજાઈ જાય અને જે પણ ભૂલો થઈ હોય એ સુધારી શકાય. વિરામ ચિહ્નો જ્યારે પણ વાક્ય પૂરું થાય છે ત્યાં કોઈ નથી પૂર્ણ વિરામનું નિશાન વધુ કે પ્રશ્ન પૂછેલો હોય છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે તો આવા બધા ચિહ્નો પણ મૂકવામાં આવતા હોય છે. તો આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણું વાક્ય પૂરું થયું છે તો ત્યાં પૂર્ણ વિરામ તરત જ મૂકી દેવાનું છે. બરાબર, એટલે જ્યારે પણ નિબંધ લખો છો ત્યારે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અને પછી જ નિબંધની શરૂઆત કરવાની છે. તો અહીંયા હું સમજાવી દઉં છું તમને કે શિયાળાની સવાર વિશે નિબંધ આપણે લખવાનો છે તો શિયાળાની સવાર એટલે કે તાજગી અને સ્મૃતિનો ખજાનો. કોઈ પણ ઋતુની સવાર એ આપણા તન અને મનને તાજગી આપે છે. એમાંય શિયાળાની સવાર તો અનેરી જ હોય છે. શિયાળામાં સૂર્ય હોય છે એ સૂર્ય મોડો ઉગતો હોય છે. લોકો વહેલા ઉઠી જાય છે અને તે વખતે આકાશમાં ટમટમતા તારલા પણ જોવા મળતા હોય છે. સવારે દાંત કડકડ થાય છે. ઠંડીના હિસાબે જે ઠંડી હોય છે એના લીધે આપણા દાંત પણ કડકડ થતા હોય છે. એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગી જતા હોય છે. ઠંડી ઠંડી કરીને કોઈ બેસી રહેતું નથી પરંતુ ગરમ કપડાં શિયાળામાં પહેરે છે અને પોતાના કામે લાગી જતા હોય છે. ખેડૂતો પણ ખેતરમાં જઈને ખેતી કામ કરવા લાગી જતા હોય છે. ગામડાની સ્ત્રીઓ હોય છે એ પણ
ગાયો ભેંસોને જે પણ કામ હોય છે, વાસીલો કરવાનું જે પણ કામ હોય છે તે કરવા લાગી જતી હોય છે. ક્યાંક ગમર વલોણાનો જે નાદ હોય છે તો ક્યાંક ઘંટીના અવાજો પણ આપણને સાંભળવા જોવા મળતા હોય છે. સવારમાં જે છાપાના ફેરિયાઓ હોય છે, દૂધવાળાઓ હોય છે એ પણ, અને મિલના જે કામદારો હોય છે એ બધા જ લોકોની અવર જવર પણ સાથે સાથે શરૂ, સવાર પડતાની સાથે શરૂ થઈ જતી હોય છે. કેટલાક લોકો હોય છે રસ્તા પર ફરવા નીકળી પડતા હોય છે. કેટલાક યુવાનો એ દોડતા પણ આપણને જોવા મળતા હોય છે. એટલે સવાર પડતાની સાથે ઘણા બધા લોકો ચાલવા પણ નીકળી જતા હોય છે. ઘણા બધા લોકો બગીચામાં કસરત કરવા પણ જતા હોય છે. કેટલાક લોકો હોય છે એ ઠંડીથી બચવા માટે તાપણું કરતા હોય છે. બાળકોને પથારીમાંથી મીઠી હૂંફ છોડવાનું મન થતું હોતું નથી. જ્યારે શિયાળાની સવાર હોય છે, ઠંડી હોય છે, ત્યારે સવારમાં ઉઠવાનું પણ મન થતું હોતું નથી. અને એકવાર નાહ્યા પછી તાજગી અનુભવાય છે અને સાથે સાથે ભણવાની એ મજા પડતી હોય છે. સવારે ઘાસ પર ઝાકળના જે ટીપા હોય છે એ આપણને દેખાય છે. સૂર્યના કિરણો વડે ઝાકળના ટીપા જે છે એ ચમકી ઉઠે છે અને પંખીઓ સવાર પડતાની સાથે પંખીઓનો કલરવ પણ શરૂ થઈ જતો હોય છે. શિયાળાની સવાર એ ખરેખર ખૂબ જ સુંદર હોય છે. બરાબર, એટલે અહીંયા આપણે એ નિબંધ જે છે એ નિબંધ અહીંયા સમજાયો છે. તમારે તમારી રીતે એ નિબંધ લખવાનો રહેશે. બરાબર, બહાર કાઢો છો, આ વિડીયો પૂરો થવા દેજો. તો અહીંયા નિબંધ જે છે એ નિબંધ કઈ રીતે લખાય છે અને શું ધ્યાનમાં રાખવાનું છે દરેકને પહેલાં મેં સમજાવી દીધું. અને એ પ્રમાણે તમારે જ્યારે કોઈ બી નિબંધ પૂછાય છે તો તમે એના વિશે એવી રીતના પહેલાં મુદ્દા તૈયાર કરીને બે ત્રણ ફકરા પાડીને નિબંધ સારી રીતે તમે લખી શકો છો. બરાબર, અહીંયા આપણે પાઠ 13નું જે વ્યાકરણ હતું એ જોયું અને આજે નિબંધ જે છે શિયાળાની સવાર એના વિશે મેં તમને સમજાવ્યું. હવે બાકીનું જે છે એ આપણે પછીના તાસમાં વ્યાકરણ જે છે પાઠ 14નું જે વ્યાકરણ એ જોઈશું. અને જે પણ તમે નોટમાં લખો છો તો દરેકના અક્ષર સારા, દરેક વિડીયોમાં કહું છું, છતાં પણ ઘણા બધાની નોટો હું ચેક પણ કરું છું, જોઉં છું, તો હજુ પણ અક્ષર સારા હોતા નથી. વર્કશીટો પણ ચેક થાય છે, અક્ષરો જાતા વેટ ઉતારી દો છો. વેટ ઉતારવા માટે તમને વર્કશીટો આપવામાં નથી આવતી. સારા અક્ષરે જ લખવાની છે. તમે મોટા છો, તમારે તમારા જ અક્ષર જો નહીં સારા આવે તો તમે તમારા નાના ભાઈ બહેનને શું શિખામણ આપી શકશો જો તમારા જ અક્ષર સારા નહીં હોય તો? એટલે આપણે તો અક્ષર સારા કાઢવાના જ છે અને આપણાથી જે નાના ભાઈ બહેન છે એમને પણ સારા અક્ષર કાઢવા માટે કહેવાનું છે અને સારા અક્ષરે જ લખવાનું છે. વ્યવસ્થિત જે પણ લખો છો એ લખ્યા પછી દરેક જણાએ વાંચનની ટેવ પાડવાની જ છે. બરાબર, એટલે એકવાર લખી જાય પછી દરેક જણાએ એ વાંચી જવાનું કે આપણે શું લખાણમાં લખ્યું છે અને શું આપણી ભૂલો થાય છે એ પણ જોઈ લેવાનું છે. અહીંયા બધું જ સમજાવવામાં આવે છે અને પછી જ વર્કશીટમાં પૂછવામાં આવે છે, એ સિવાય બહારનું ક્યારેય પૂછવામાં આવતું હતું નથી. બરાબર, તો અહીંયા આપણે આ નિબંધ પણ તમને સમજાવી દીધો. હવે બાકીનું જે છે એ આપણે પછીના તાસમાં જોઈશું.